એર ઇન્ડિયાના વેચાણ પછી દેશમાં ઉડ્ડયન ક્ષેત્રે વધુ એક મોટા સમાચાર આવ્યા છે કોરોના સંક્રમણ ઘટતા સરકારે ડોમેસ્ટિક ફ્લાઇટમાં મોટી છૂટછાટ આપી છે તમામ એરલાઇન્સના વિમાનો સો ટકા ક્ષમતા સાથે ઉડાન ભરી શકશે અઢાર ઓક્ટોબરથી આ છૂટછાટ અમલમાં આવશે દિવાળીના તહેવારો અને કોરોનાના ઘટતા સંક્રમણને ધ્યાને લઈ સરકારે આ છૂટછાટો આપી છે જો કે સરકારે તમામ એરલાઇન્સને કોવિડ ગાઈડલાઇનનું ચુસ્ત પાલન કરવાનો આદેશ પણ આપ્યો છે દેશમાં અત્યાર સુધીમાં અઢાર વર્ષથી વધુ વયના લોકોનું જ વેક્સિનેશન થયું છે સરકારે હવે બેથી અઢાર વર્ષની વયજૂથના લોકોને પણ કોવેક્સિન આપવાની મંજૂરી આપી દીધી છે ઉલ્લેખનીય છે કે કોવેક્સિન ભારત બાયોટેક અને આઈસીએમઆર દ્વારા બનાવવામાં આવેલ સ્વદેશી વેક્સિન છે કોવેક્સિન કોરોનાથી રક્ષણ આપવાની બાબતમાં ઇઠોતેર ટકા અસરદાર હોવાનું તારણ બહાર આવ્યું છે સુરતમાં વીર નર્મદ યુનિવર્સિટીમાં ગરબે રમતા વિદ્યાર્થીઓ પર પોલીસ ત્રાટકી હતી માસ્ક વગર ગરબે રમવાના મુદ્દે વિદ્યાર્થીઓ પર દમન ગુજારવાનો પોલીસ પર આરોપ છે એબીવીપીના પ્રદેશ મંત્રી હિમાલયસિંહ ઝાલાની પણ પોલીસે અટકાયત કરી હતી આ ઘટનાથી એબીવીપીના આગેવાનો કાર્યકરો ભારે આક્રોશમાં છે એબીવીપીના ના આગેવાનોએ સુરતમાં પોલીસ સ્ટેશનમાં પોલીસ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા આ મુદ્દે એબીવીપી દ્વારા રાજ્યવ્યાપી વિરોધ પ્રદર્શનો કરવામાં આવ્યા છે જામનગરમાં પણ એબીવીપી દ્વારા કલેક્ટર કચેરી પાસે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું આ ઘટનાના જવાબદાર પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરવાની માંગ સાથેનું આવેદન પણ પાઠવાયું હતું જામુકો સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના બાર સભ્ય માટે અઠ્યાવીસ ઓક્ટોબરે ચૂંટણી યોજવાની ઘોષણા થઈ છે ચૂંટણી માટે ભાજપ દ્વારા બાર ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી છે જામનગર જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત આજે કાનૂની જાગૃતિના ચોર્યાસી કાર્યક્રમો યોજાયા હતા શહેર તથા ગ્રામ્ય વિસ્તારોમાં શાળાઓમાં તથા ગરબીઓમાં વિદ્યાર્થીઓને પણ કાયદાનું જ્ઞાન આપી તેમને ભવિષ્યના જવાબદાર નાગરિક બનાવવાની દિશામાં મદદરૂપ થવાનો પ્રયાસ થયો હતો પત્રિકા વિતરણ અને ઓનલાઈન કાર્યક્રમ સહિતની પ્રવૃત્તિઓ વડે અંદાજિત એક લાખ લોકો સુધી કાનૂની જાગૃતિ ફેલાવવામાં આવી હતી